ચલો બાળકો ગયા લેક્ચરમાં આપણે શું શીખી ગયા હતા કે મારે જાવું રમવા બરાબર તો એમાં બાળકને ક્યાં જવું હોય રમવા માટે જવું હોય બરાબર તો આપણે એ કાવ્ય શીખી ગયા હતા હવે આપણે આગળ નવું કંઈક શીખવાના છે તો પહેલાં આપણે આગળનું રિવિઝન કરીશું ચાલો બાળકો જુઓ આપણે ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા હતા કે મારે જાઉં રમવા ઓ મમ્મી મારે જાઉં રમવા તું જો તું હા પાડે તો હું રમવા જાઉં શું કહે છે કે જો તું હા પાડશે તો જ હું રમવા જય મિત્ર મારા બોલાવે છે મને યાદ કરે છે સાઈકલ ચલાવવા જવું છે ભમરડા ફેરવવા જવું છે તું મને છે ને મમ્મી બેટ અને બોલ જલ્દીથી આપી દે મેદાનમાં જઈને મારી ટીમને જીતાડવા જવું છે રમવાથી કસરત થાય છે અને શરીર મારું મજબૂત બને છે થોડી વાર રમીને આવી જઈશ અને આવીને ભણવા બેસી જઈશ આપણે આ કાવ્ય શીખી ગયા મારે જ આવું રમવા તમને બધાને યાદ આવી ગયું હશે યાદ આવી ગયું ને તો હવે આપણે કંઈક નવું શીખવાના છીએ તે આપણે જોઈએ અને આપણે એને મારે જવું રમવાની એક્સરસાઇઝ કરી હતી તમે બધાએ ટેક્સ્ટબુકમાં લખ્યું પણ હશે ઓકે તો ચલો બાળકો હવે આપણે નવું કાવ્ય શીખવાના છે ચલો બાળકો હવે આપણે શીખવાના છે ફળ વાળો શું શીખવાના છે ફળ વાળો બરાબર તો જુઓ હું છું લાવ્યા ફળ વાળો લાવ્યા મજાના જુઓ જાતના ભાત ભાતના લાવ્યો ફળ મજાના જો આ શું કહે છે કે હું રામુ ફળ વાળો છું અહીંયા જે આપ્યો છે તે કોણ છે એનું નામ રામુ છે એ શું વેચે છે ફળ વેચે છે ફળ કેવા છે મજાના છે જાત જાતના છે ભાત ભાતના છે લાવ્યો ફળ મજાના હું છું રામુ ફળ લાવ્યું જુઓ બાળકો હવે જોજો કયા કયા ફળ આવે છે તમને બધાને ફળ ભાવે છે ને તો જુઓ કેરી કેળા ચીકુ પેરને શું કહે છે કેરી છે કેળા છે ચીકુ છે પેર છે દાડમ છે દમદાર કેવા છે દાડમ દમદાર સાથે છે તો કહે છે કે કેરી લાવ્યો કેળા લાવ્યો ચીકુ પણ લાવ્યો ફળ પણ લાવ્યો પછી જુઓ બીજું શું લાવ્યો સંતરા મોસંબી અને દ્રાક્ષ રસદાર છે શું કહે છે કે સંતરા મોસંબી અને દ્રાક્ષ રસદાર છે હું છું રામુ ફળવાળો શું કહે છે તે હું છું રામુ ફળવાળો પછી શું જોજો શું કહે છે અનાનસને ફણસ લાવ્યો શક્કર તે તરબૂચ અને સીતાફળ પણ લાવ્યો જો શું કહે છે અનાનસ ફણસ લાવ્યો શું કહે છે અનાનસ પણ લાવ્યો છું ફણસ પણ લાવ્યો છું સક્કરટેટી પણ લાવ્યો છું તરબૂચ પણ લાવ્યો છું અને સીતાફળ પણ લાવ્યો છું જુઓ શું આ રામુ ફળવાળો કેટલા બધા ફળ લાવ્યો છે જુઓ કેરી કેળા ચીકુ પેટ દાડમ સંતરા મોસંબી દ્રાક્ષ અનાનસ ફણસ સક્કરટેટી તરબૂચ સીતાફળ પછી જુઓ પપૈયાની પેટી જુઓ પપૈયાની પેટી પણ લાવ્યો છે પછી શું કહે છે હું છું રામુ ફળવાળો શું કહે છે કે હું છું છું રામુ ફળવાળો પછી જુઓ મીઠી સુગંધવાળા ફળ છે શું કહે છે કે ખાદતા મીઠા સુગંધવાળા ફળ છે તાજા તાજા નાના મોટા સૌ ફળ ખાઈને રહે તાજા માજા મા કહે છે કે ખાતી મીઠી સુગંધવાળા ફળ છે કેવા ફળ છે કે ખાતી અને મીઠી સુગંધવાળા ફળ છે તાજા તાજા છે નાના મોટા છે સૌ ફળ ખાઈને કેવા થાય છે તાજા માજા હું છું રામુ ફળવાળો જુઓ શું કહે છે કે હું છું રામુ ફળવાળો બરાબર તો જુઓ બાળકો આ કાવ્યમાં ફળોની વાત કરવામાં આવી છે શેની વાત કરવામાં આવી છે ફળની શેની ફળની ફળવાળો શું કહે છે કે હું છું રામુ ફળવાળો જુઓ બાળકો ફળવાળાનો કાકાનું નામ શું છે રામુ એ કેવા ફળ લાવ્યો છે તો કે જાત જાતના ભાતભાતના ફળ લાવ્યો છે ફળ કેવા છે મજાના છે પછી જુઓ બાળકો ફળમાં કેટલું બધો ફળ લાવ્યો છે કેરી કેળા ચીકુ કેરી લાવ્યો છે ચીકુ લાવ્યો છે દાડમ લાવ્યો છે સંતરા મોસંબી દ્રાક્ષ દ્રાક્ષ કેવી આવે બધાને ભાવે છે ને ખાતી ખાતી પછી અનાનસ ફણસ શક્કરતે તરબૂચ સીતાફળ પપૈયા ખાતી મીઠી સુગંધવાળા ફળ છે આ બધા ફળ કેવા છે થોડી ખાતી સુગંધ ખો થોડી મીઠી સુગંધવાળા ફળ છે અને કેવા છે તાજા તાજા ફળ છે નાના મોતાને સૌ શું કહે છે કે નાના અને મોતા સૌ ફળ ખાઈને કેવા રહે તાજા માજા અને હું છું રામું ફળવાળો જુઓ તમે બધા ફળ ખાઓ છો ને તમારા બધાએ ફળ ખાવા જોઈએ ફળ ખાવાથી આપને શક્તિ આવે છે અને વિટામિન્સ પણ મળે છે એટલે ફળ હંમેશા ખાવા જોઈએ બધાને કેળી કેળા ખાઓ ને તમે તો કેળામાંથી બહુ બધું કેલ્શિયમ મળે છે કેલ્શિયમથી આપણા હડકાં મજબૂત થાય છે એટલે કેળા ખાવા જોઈએ તમને બધાએ રોજ એક ફળ ખાવું જોઈએ સફરજન સ્ટ્રોબેરી સંતરા મોસંબી ઘણા બધા ફળો છે તો તમને જે ભાવે તે ફળ ખાવા જોઈએ ચલો બાળકો તમને સમજ પડી જ ગઈ હશે કે આમાં આ કાવ્યમાં ફળની વાત કરવામાં આવી છે બરાબર બાળકો તમને ફળવાળું કાવ્ય આપણું છેલ્લું ચેપ્ટર છે બરાબર તો એમાં કોઈ જાતની આપણે એક્સરસાઇઝ આપી નથી ટીચર તમને એની પીડીએફ ફાઇલ મોકલશે એમાં તમારે નોટબુકમાં લખવાનું છે ઓકે અને આ આપણું લાસ્ટ ચેપ્ટર હતું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં રિવિઝન કરીશું બરાબર બાળકો ને તમને સમજ પડી ગઈ હશે અને તમારે દરરોજ વાંચન કરવાનું છે બાળક લખવાની છે વાંચન કરવાનું છે બરાબર તો આપણી પરીક્ષા આવે છે તો આપણે પરીક્ષામાં વાંચન કરતાં આવડતું હશે તો આપને લગતા આવડશે એટલે તમારે રોજ વાંચવાનું છે રોજ થોડા થોડા શબ્દનું વાંચન કરવાનું છે વાક્યનું વાંચન કરવાનું છે ઓકે ને આ ફળવાળા કાવ્યની કોઈ કોઈ પણ એક્સરસાઇઝ માં આપી નથી એટલે ટીચર તેની પીડીએફ ફાઇલ તમને સેન્ડ કરશે થેન્ક યુ સ્ટે હોમ સ્ટે સેફ